हेलो विद्यार्थी मित्रों, पंकज सर एजुकेशन चैनल में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे एवा टॉपिक तरफ जई रह्या छीए, कार्बनिक रसायन विज्ञान के खरेखर जे इनऑर्गेनिक केमिस्ट्री ना अपवादोथी पर छे, सरल छे परंतु थोड़ो डिफिकल्ट पण छे। ज्यारे बे चेप्टर ना कंसेप्ट भेगा करे ત્યારે તે તમને સમજવામાં અને ખાસ કરીને પરિવર્તન ડિફિકલ્ટ લાગશે। બાકી મજાનું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી। અત્યાર સુધીના ઓનલાઈન લેક્ચરની અંદર આપણે ફિઝિકલ અને ઇનઓર્ગેનિક વિશે ભણ્યા છીએ, પણ ખરેખર ઓર્ગેનિક ભણવાની ખૂબ મજા આવશે અને એનું બેઝિક તમે ઘણું બધું જાણો છો। એટલે મારી દ્રષ્ટિએ 25-30% પાર્ટ રિપીટ થશે અને 30% પાર્ટ ગુજરાત બોર્ડે નીકાળી દીધો છે, એટલે નવું તમારા માટે પાછળનું 40-45% જેટલો નવો પાર્ટ રહેશે। તો મિત્રો સ્ટાર્ટ કરીએ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો વર્ગીકરણ। હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણ જુદી જુદી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે। હેલો આલ્કેન અને હેલો એરિનમાં જોડાયેલા હેલોજન પરમાણુની સંખ્યાને આધારે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ। જો હેલોજન પરમાણુની સંખ્યા 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 1 હોય તો એને મોનો હેલો આલ્કેન કહે છે, મોનો હેલો આલ્કેન। અને એરિન હોય તો તેને મોનો હેલો એરિન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે। જો બે હેલોજન પરમાણુની સંખ્યા હોય તો તેને ડાયહેલો આલ્કેન અથવા ડાયહેલો એરિન તરીકે ઓળખવામાં આવે છે। ત્રણ હોય તો તેને ટ્રાયહેલો આલ્કેન અથવા ટ્રાયહેલો એરિન, ચાર હોય તો ટેટ્રાહેલો આલ્કેન અથવા ટેટ્રાહેલો એરિન તરીકે ઓળખવામાં આવે છે। ત્રણ, ચાર કે તેથી વધારે હેલોજન પરમાણુની સંખ્યા હોય તો તેને પોલીહેલો આલ્કેન અથવા પોલીહેલો એરિન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો ઉદાહરણ લઈએ, મોનોહેલો આલ્કેન CH3 CH2 CH, કેટલા હેલોજન પરમાણુ છે? 1, એટલા માટે એને કહેવામાં આવે છે મોનોહેલો આલ્કેન। એવી જ રીતે એરિન સંયોજનોની અંદર એક હેલોજન પરમાણુ હોય, એરિન સંયોજન હોય એટલે એરાઇલ ગુણધર્મ ધરાવતા હોય, યુકેના નિયમનું પાલન કરતા હોય, તો તેવા એરિન સંયોજનો છે કે જેને આપણે હેલો એરિન તરીકે ઓળખીએ છીએ, મોનો હેલો એરિન છે, ડાય હેલો એરિન, ડાય હેલો એરિન। તો બે હેલોજન પરમાણુ હોય, બે હેલોજન પરમાણુ હોય તે હેલોજન પરમાણુની સંભાવના બે રીતે છે, કા એક જ કાર્બન ઉપર બંને હેલોજન ગોઠવાયેલા હોય, કા પાસ પાસેના બે કાર્બન ઉપર હેલોજન ગોઠવાયેલા હોય, જેને આપણે ડાયહેલો આલ્કેન તરીકે ઓળખીએ છે। આનું નામકરણ માટે આપણે ડિટેલમાં આપણે જોવાના છીએ, સાથે સાથે નામકરણ જોતા પણ જઈએ। આઈયુપીએસસી નામકરણનો ટોપિક સાથે સાથે હું લઈ લઉં છું, આઈયુપીએસસી નામકરણ અને સામાન્ય નામકરણ, આઈયુપીએસસી નામકરણ અને સામાન્ય નામકરણ, ઓકે। વર્ગીકરણની સાથે સાથે ટોપિક ચારને બદલે પ્રશ્ન અલગ પૂછી શકે, એક સાથે આખો ક્વેશ્ચન પૂછવાની કોઈ સંભાવના નથી, છતાં પણ એને આપણે બરાબર સમજી લઈએ। વાત છે વર્ગીકરણની, પહેલું વર્ગીકરણ કર્યું અમે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે, સાથે એનું આઈયુપીએસસી નામકરણ કરવું હોય તો આઈયુપીએસસી નામકરણ કરવામાં આવે છે હેલો વિસ્થાપિત હેલોજન અને આલ્કાઇન, આઈયુપીએસસી નામકરણ। તો અહીં આપણા બે કાર્બન છે, બે કાર્બન એટલે કહેવાય ઇથેન અને વન નંબર પર ક્લોરો છે, એટલે વન ક્લોરો ઇથેન, બહુ સિમ્પલ નેમ છે, વન ક્લોરો ઇથેન, વન ક્લોરો ઇથેન, ઓકે। મિત્રો વધારે પ્રેક્ટિસ કરી લઈએ સાથે સાથે, આનું નામ આપણે કરશું નંબર ક્લોરિન, એ ઓછામાં ઓછો આવવું જોઈએ વન ક્લોરો પ્રોપેન, વન ક્લોરો પ્રોપેન, 1 2 3 4 5, અને આપણે કહીશું 1 2 3 4 5, પાંચ કાર્બન એટલે પેન્ટેન, વન ઉપર ક્લોરિન એટલે વન ક્લોરો પેન્ટેન,
પહેલા લેવાનો છે આલ્કાઇલ અને પછી લેવાનો છે હેલાઇડ તો આલ્કાઇલ હેલાઇડ તરીકેનો સામાન્ય નામકરણ કરવામાં આવે છે આલ્કાઇલ તરીકે છે ઇથાઇલ ઇથાઇલ અને હેલાઇડ તરીકે છે ક્લોરાઇડ ઇથાઇલ ક્લોરાઇડ અહીંયા ક્લોરાઇડ અહીંયા હોય કે અહીંયા હોય કોઈ બને સેમ છે સંભાવના કોઈ જુદી છે નહીં અહીંયા સંભાવના છે ક્લોરાઇડ અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે છે મિત્રો તો આનું આપણે આયુપીએસી નામ કરવાનું કરવું હોય તો સિમ્પલ ચેન્જ છે નોર્મલ સૂત્ર છે સાદી સરળ સૂત્ર છે એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે નોર્મલ આને કહેવાય નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ પ્રોપાઇલ ક્લોરાઇડ યસ હજી આપણે આની અંદર વધારે જોઈએ 1 2 3 અને ક્લોરાઇડ હું હાઇડ્રોજન ન લખું તો તમારે મને કોમેન્ટમાં ના કહો કે સર હાઇડ્રોજન ની વેલેન્સી બાકી છે મિત્રો ચાર વેલેન્સી હોય એમાં કાઈ પ્રશ્ન નથી સ્પીડમાં વિડિયો લેવાના કારણે હું ઘણી વખત હાઇડ્રોજન ની કેલ્ક્યુલેશન ન પણ કરું ઓકે મિત્રો તો આનું નામ આપણું આઈયુપીએસી નામ થશે 2 ક્લોરો પ્રોપેન 2 ક્લોરો પ્રોપેન આ બંને એકબીજાના સમ ઘટક છે 1 ક્લોરો પ્રોપેન અને 2 ક્લોરો પ્રોપેન ઓકે સામાન્ય નામ આનું સર કેવી રીતે કરશું આનું નામ છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ ઈ કેવી રીતે સર પહેલો હમણાં તમને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ મિત્રો જ્યાં કાર્બન આ રીતે જૂથું જોડાયેલું હોય આને કહેવાનું તમારે આઇસો શું કહેવાનું આને આઇસો છેડ આ જે શૃંખલા છે છેડથી બીજા ક્રમાંકના કાર્બન ઉપર મિથાઈલ હોય તો એને આઇસો કહેવાનું અહીંયા સર કેવી રીતે આ મિથાઈલ અહીંયા લખી શકાય કે નહીં H2 બરાબર છે તો આનું નામ છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ યસ ચાર નંબરની સિસ્ટમની અંદર થોડો વિચાર કરીએ વધારે બરાબર છે અહીંયા તમને ત્રણ કાર્બનની સિસ્ટમ સુધી સમજાઈ ગયું છે ઓકે ચાર કાર્બનની અંદર હવે હાઇડ્રોજન પર તો જ નથી લીધો યસ અહીંયા ક્લોરિન છે સર ક્લોરિન બ્રોમિન ને થોડું લાગે યસ ચાલો બ્રોમિન લેવો 1 2 3 4 બ્રોમિન અહીંયા છે 1 2 3 4 હવે અહીંયા લઉં બ્રોમિન તો તો એક થયો બરાબર છે ઓકે તો ત્રણ શૃંખલાની અંદર વિચારો ત્રણ શૃંખલાની અંદર એક કાર્બન અહીંયા છે અને એક બ્રોમિન અહીંયા છે હવે ત્રણ કાર્બન શૃંખલાની અંદર બીજો કોઈ સંભાવના રહેલી છે નથી રહેલી અહીંયા બ્રોમિન લગાડો તો 1 2 3 ઉપર બ્રોમિન એ જ થશે બરાબર છે ઓકે આની ના આઈયુપીએસી નામકરણ પહેલા કરી લઈએ 1 2 3 4 આનું નામ થશે 1 બ્રોમો બ્યુટેન આનું આપણે સામાન્ય નામકરણ કરવું છે આ આઈયુપીએસ નામ છે આઈયુપીએસ આ સામાન્ય નામ છે નોર્મલ ચાર કાર્બન છે એટલે બ્યુટાઇલ બ્યુટાઇલ ક્લોરાઇડ ખાલી એટલું ધ્યાનમાં રાખો કે આલ્કાઇલ હેલાઇડ સામાન્ય નામકરણ થાય છે જ્યારે આમાં હેલો આલ્કેન થી નામકરણ થાય છે હેલો આલ્કેન આઈયુપીએસી નામ છે હેલો આલ્કેન ઓકે અહીંયા આપણે બે રીતે નામકરણ કરીએ 1 2 3 4 કોઈ નામ નંબરિંગ આવા નથી કરે તો તે ખોટું છે 3 બ્રોમો નંબરિંગ ખોટું છે 2 ઉપર બરાબર છે 2 બ્રોમો બ્યુટેન 2 બ્રોમો બ્યુટેન આનું આઈયુપીએસી નામકરણ કરીએ 1 2 3 1 2 3 બંને નામકરણ સાચા છે 2 ઉપર મિથાઈલ છે 2 મિથાઈલ 2 બ્રોમો હવે એમાં પહેલા કોને લખવું તો આલ્ફાબેટમાં મિથાઈલ અને બ્રોમો બ્રોમો પહેલા આવે પહેલા લખવાનું 2 બ્રોમો 2 મિથાઈલ પ્રોપેન આ છે એનું આઈયુપીએસી નામ હવે વાત કરવી છે સામાન્ય નામની અહીંયા સામાન્ય નામ લખી દીધું છે ઓકે આનું સામાન્ય નામ આપણે લખવું છે છેડેથી બીજા નંબરના કાર્બન ઉપર મિથાઈલ નથી છેડેથી બીજા નંબરના કાર્બન ઉપર મિથાઈલ નથી છે નથી બરાબર છે અહીંયા છે છેડેથી બીજા નંબરના કાર્બન ઉપર મિથાઈલ છે તો આને તમે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ કહી શકો આઇસોબ્યુટાઇલ 1 2 3 4 આપણે છે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ દેખાય છે આવો મિત્રો તમને અહીંયા બરાબર છે છેડે આવો છું કોઈ કાર્બનની સંખ્યા ગમે તેટલી વધતી જાય ચાલે બરાબર છે આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ
સર આનું નામકરણ શું કરશો બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે કેટલા કાર્બન સાથે જોડાયેલો બે કાર્બન સાથે તો આ કાર્બનને કહેવાય દ્વિતીય કાર્બન ફરી એક વખત કહું આ કાર્બનને કેટલા કાર્બન સાથે જોડાયેલો છે આને કહેવાય પ્રાથમિક કાર્બન આ કાર્બન બે સાથે જોડાયેલો આને કહેવાય દ્વિતીય કાર્બન આ બે સાથે જોડાયેલો આને પણ કહેવાય દ્વિતીય કાર્બન આ એક જ સાથે જોડાયેલો છે એને કહેવાય પ્રાથમિક તો આ દ્વિતીય કાર્બન સાથે જોડાયેલો છે એટલે નામ કરશું દ્વિતીય બ્રોમો બ્યુટાઇલ દ્વિતીય બ્યુટાઇલ બ્રોમાઇડ દ્વિતીય બ્યુટાઇલ બ્રોમાઇડ દ્વિતીય બ્યુટાઇલ બ્રોમાઇડ એવી જ રીતે મિત્રો જુદા જુદા નામકરણ આયુપીએસી નામકરણ અને સામાન્ય નામકરણ કરી શકાય છે ઓકે તો આપણે આ જોયું મોનો હેલો આલ્કેનના આયુપીએસી નામકરણ ઓકે હા મોનો હેલો એની વાત કરી લઈએ આ છે તમારું બેન્ઝીન આને કહેવાય ક્લોરો બેન્ઝીન ક્લોરો બેન્ઝીન ક્લોરો બેન્ઝીન ઓકે આ બીજું છે બે પ્રોટીન છે આને આપણે નામ આપશું 1 2 ડાયક્લોરો સોરી આ મોનો હેલો ની વાત કરીએ છીએ એટલે હું અત્યારે ડાયક્લોરો દ્વારા ધરતી નથી લેતો ઓકે મિથાઈલ લઈ લીધો આને નામકરણ ટોલ્યુઇન કહી દઈએ તો ટોલ્યુઇન ને રેડ નંબર આને આપીએ બે આ 2 ક્લોરો ટોલ્યુઇન 2 ક્લોરો ટોલ્યુઇન હવે બંનેને તમારે વિસ્થાપિત તરીકે બતાવો મિથાઈલ અને ક્લોર તો ક્લોર ને પહેલો નંબર આપવો પડશે અને બે મિથાઈલ 1 ક્લોરો 2 મિથાઈલ બેન્ઝીન 1 ક્લોરો 2 મિથાઈલ બેન્ઝીન બંને નામકરણ સાચા છે બંને આયુપીએસી નામકરણ સાચા છે મિત્રો ઓકે તો આને આપણે સામાન્ય નામકરણ પણ દર્શાવી શકાય આની આ ઓર્થો પોઝિશન છે એટલે આ સામાન્ય નામકરણ ઓર્થો ક્લોરો ટોલ્યુઇન ઓર્થો ક્લોરો ટોલ્યુઇન આ એનું સામાન્ય નામ છે અને આ બંને નામ આયુપીએફ નામ છે ઓકે તો આ થઈ ગયા હેલો એરિનના નામકરણ ઓકે મિત્રો આગળ વધીએ ડાય હેલો આલ્કેન અને ડાય હેલો એન ડાય હેલો આલ્કેન અને ડાય હેલો એન ઓકે અહીંયા તમને ડાય હેલો આલ્કેન જોઈ શકો છો બે ઓપ્શન છે એક જ કાર્બન ઉપર બંને લાગેલા હોય અને બાજુના કાર્બન ઉપર બંને લાગેલા હોય તો આને કહેવાય જેમિનલ જેમિનલ ડાય હેલાઇડ જેમિનલ ડાય અને બાજુ બાજુના પાસ પાસેના કાર્બન ઉપર લાગેલા હોય ક્રમશઃ કાર્બન ઉપર લાગેલા હોય પાસ પાસેના ક્રમશઃ કાર્બન ઉપર લાગેલા હોય તો તેને કહેવામાં આવે છે વિસિનલ ડાય હેલાઇડ વિસિનલ વિસિનલ ડાય હેલાઇડ વિસિનલ ડાય ડાય શબ્દ કોમન છે અને જેમિનલ હેલાઇડ સંયોજનો તરીકે પણ ઓળખે છે અને વિસિનલ હેલાઇડ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે નામકરણ આયુપીએસી નામકરણ આના કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે આનું નામકરણ કરવાનું છે આલ્કીલિન આલ્કીલિન હેલ્પ અને આનું નામકરણ કરવાનું છે આલ્કી આડીકાઈ નામકરણ આલ્કીલિન આલ્કીલિન અને ડી ને પાછળ લગાવી દેવાનું ડાય હેલાઇડ બરાબર જોઈ લો મજાની વાત છે નામકરણ ડાય હેલો આલ્કેનના નામકરણ ઓકે મિત્રો તો સામાન્ય નામકરણ માટેની આ પ્રથા છે સામાન્ય નામકરણ આનું મારે નામકરણ કરવું છે પહેલા મને કહેવા જેમિનલ છે કે વિસિનલ જેમિનલ એક જ કાર્બન ઉપર સમાન હેલોજન પરમાણુ આની શરત શું છે હેલોજન પરમાણુ કેવો હોય સમાન હેલોજન પરમાણુ સમાન હેલોજન પરમાણુની સંખ્યા બે હોય તે એક જ કાર્બન ઉપર લાગેલા હોય જેમિનલ ડાય અને પાસ પાસેના ક્રમાનુસાર કાર્બન પર લાગેલા હોય સમાન હેલોજન પરમાણુ ક્લોરીન હોય યા બ્રોમિન હોય તો એને જેમિનલ વિસિનલમાં વિભાજિત કરી શકાય નહીં ઓકે તો મિત્રો આનું નામકરણ મારે સામાન્ય નામકરણ કરવું
કરવાનું છે 1 2 ને 3 3 કાર્બન એટલે પ્રો આલ્કિલિન માં લખવું હોય તો લખી શકાય પ્રોપિલિન પ્રોપિલિન અને હેલાઇડ તરીકે છે ક્લોરાઇડ પ્રોપિલિન ક્લોરાઇડ આનું મારે નામકરણ કરવું છે તો બી કાર્બન પર એટલે થઈ જાય ખાલી પ્રોપિલિન પ્રોપિલિન ડાયહેલાઇડ એટલે ડાયક્લોરાઇડ પ્રોપિલિન ડાયક્લોરાઇડ પ્રોપિલિન ડાયક્લોરાઇડ તો આપણે વર્ગીકરણની સાથે સાથે આયુપીએસી નામકરણ પણ જોઈએ છીએ સામાન્ય નામકરણ પણ જોઈએ છે સામાન્ય નામકરણ જોઈએ આયુપીએસી નામકરણ મારે કરવા 1 2 3 ત્રણ કાર્બન એટલે પ્રોપેન 1 નંબર 2 ક્લોરીન એટલે 1 1 ડાયક્લોરો પ્રોપેન 1 1 ડાયક્લોરો પ્રોપેન ઓકે અહીં આવી ગયો મિત્રો 1 2 3 1 2 3 2 3 કહેવાય કે 1 2 કયો સેટ નાનો છે ન્યૂનતમ સેટ પસંદ કરવાનો ઓકે 1 2 ડાયક્લોરો પ્રોપેન 1 2 ડાયક્લોરો પ્રોપેન તો ખાસ કરીને જેમિનાર અને વિસિનાર બે શરત છે પહેલી શરત છે જેમિનાર માટે કે સમાન હેલોજન પરમાણુ હોય એ વિસિનાર માટે શરત છે સમાન હેલોજન પરમાણુ હોય શરત બીજી જેમિનાર માટે એક જ કાર્બન ઉપર લાગેલા હોવા જોઈએ એક જ કાર્બન ઉપર લાગેલા હોવા જોઈએ અને વિસિનાર જો મિત્રો વિસિનાર અહીંયા વિસી હોય તમે આ કડાળો નજીક હોય તો વિસી કરડે જસ્ટ યાદ રાખવા માટે કાઈ નહીં કેમિસ્ટ્રી નથી વિસિનાર ડાયહેલાઇડ એટલે પાસ પાસે બરાબર છે ઓકે એના નામકરણ માટે જેમિનારના નામકરણ માટે આલ્કિલિન હેલાઇડ અને જેમિના વિસિનાર માટે આલ્કિલિન ડાયહેલાઇડ તરીકે નામકરણ કરવામાં આવે છે સામાન્ય નામકરણ બાકી આયુપીએસી નામકરણ તમે જાણો છો ઓકે એવી જ રીતે મિત્રો ડાય પછી પોલી ના નામકરણ પણ કરી શકાય છે એક બે ઉદાહરણ લઈએ પોલી માટે પોલી 1 2 3 4 ક્લોરીન છે ક્લોરીન છે ક્લોરીન છે આનું નામકરણ કરવા માટે 1 1 2 ટ્રાઇક્લોરો પ્રોપેન 1 1 1 1 1 2 ટ્રાઇક્લોરો પ્રોપેન લખતો નથી અમે ઓકે એવી જ રીતે પોલી એરિન સંયોજનોની અંદર આનું નામ છે 1 2 3 4 1 2 3 4 5 6 1 3 5 ટ્રાઇક્લોરોબેન્ઝીન ટ્રાઇક્લોરોબેન્ઝીન ઓકે મિત્રો તો આ રીતે પોલીના નામકરણ કરવામાં આવે છે આનું નામ છે સમમિતીય સમમિતીય 1 3 5 સમમિતીય પોઝિશન છે 1 1 3 5 ટ્રાઇક્લોરોબેન્ઝીન સમમિતીય ટ્રાઇક્લોરોબેન્ઝીન ઓકે મિત્રો તો ખાસ આપણે અહીંયા આઈસો વિશે જોયું દ્વિતીય ખબર પડી તમે તૃતીય વિશે પણ કહી શકો છો ઓકે આ નેક્સ્ટ આપણે જોઈએ વર્ગીકરણની અંદર એવો કાર્બન હેલોજન પરમાણુ એવા કાર્બન સાથે જોડાયેલો હોય કે જેનું સંકરણ sp3 હોય જેનું સંકરણ sp3 હોય તો એની વર્ગીકરણ આપણે પ્રાથમિક દ્વિતીય અને તૃતીય હેલેટની અંદર કરી શકાય છે જોઈએ ઉદાહરણ 1/1 પ્રાથમિક દ્વિતીય અને તૃતીય હેલેટની અંદર વર્ગીકરણ કરી શકાય છે આ ક્લોરીન કેટલા કાર્બન સાથે જોડાયેલો એક કાર્બન આ પ્રાથમિક કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને પ્રાથમિક હેલાઇડ અથવા 1 ડિગ્રી હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે ચાર કાર્બનની અંદર ક્લોરીન દ્વિતીય કાર્બન સાથે એટલે કે એ કાર્બન પાછો બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય સોરી તો તેને દ્વિતીય દ્વિતીય હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે દ્વિતીય હેલાઇડ આલ્કાઇન હેલાઇડ તરીકે ઓળખવામાં આવે 1 2 3 4 ઓકે તો તેને તૃતીય હેલાઇડ તો અહીંયા ત્રણ રીતે વર્ગીકરણ કરેલું છે પ્રાથમિક આલ્કાઇન હેલાઇડ દ્વિતીય આલ્કાઇન હેલાઇડ અને તૃતીય આલ્કાઇન હેલાઇડ આની અંદર આપણે આના નામકરણ કરવા છે સામાન્ય નોર્મલ નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ 1 ક્લોરો સોરી નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ 1 ક્લોરો બ્યુટેન આનું નામકરણ કરવું હોય તો 2 ક્લોરો બ્યુટેન સામાન્ય નામકરણ કરવું હોય તો દ્વિતીય આના માટે
क्लोरो द्वितीय ब्यूटाइल क्लोराइड द्वितीय ब्यूटाइल क्लोराइड अथवा 2 क्लोरो ब्यूटेन आ कोई 3 कार्बन સાથે જોડાયેલો છે એટલે કે તૃતીય કાર્બન છે તો આનું નામકરણ થશે આ સામાન્ય નામકરણ થશે તૃતીય ब्यूटाइल क्लोराइड तृतीय ब्यूटाइल क्लोराइड आईयूपीएसी नामकरण થશે 1 2 3 हां तो 2 ऊपर मिथाइल છે 2 मिथाइल 2 क्लोरो પહેલા લખવાનું આપણે 2 क्लोरो 2 मिथाइल કેમ ભાઈ સાહેબ પહેલા ક્લોરો લખો ક્લોરો નો સી મિથાઇલ ના એમ કરતા આલ્ફાબેટ માં એબીસીડી માં પહેલા આવે છે 2 क्लोरो 2 मिथाइल प्रोपेन 2 क्लोरो 2 मिथाइल प्रोपेन અહીંયા સંકરણ sp3 જો તમે આ કાર્બન સંકરણ બધા એની પાસે જોડાયેલા બધા સિગ્મા વર્ગ છે એનું સંકરણ કેવું હોય sp3 જેની સાથે જોડાયેલા બધા જ કાર્બન સિંગલ બંધથી જોડાયેલા હોય તો એનું સંકરણ કેવું હોય sp3 ઓકે તો sp3 કાર્બન સાથે જોડાયેલો છે જેને આપણે કહીએ છીએ પ્રાથમિક દ્વિતીય અને તૃતીય આવી જ રીતે હેલો એની અંદર પણ હેલો એની અંદર પણ વિચારી શકાય છે તો બેન્ઝાઇલિક હેલાઇડ આ તો આલ્કાઇલ હેલાઇડ ના ત્રણ પ્રકાર હતા એવી રીતે બેન્ઝાઇલિક હેલાઇડ એટલે એરોમેટિક રિંગ હોય બરાબર છે એની સાથે આપણે જોયું કે કાર્બન કેવો હોવો જોઈએ sp3 આ કાર્બન છે sp3 ઓકે એની સાથે હેલોજન જોડાયેલો છે અહીંયા બને હાઇડ્રોજન છે તો આને કહેવાય પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ બેન્ઝીનની રિંગ છે બરાબર છે અને આ કાર્બન કેવો હોવો જોઈએ sp3 સંકરણ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ ઓકે રિંગ પણ કરી શકું છું અહીંયા કાર્બન છે બીજો એક કાર્બન છે આ હેલોજન છે અને હાઇડ્રોજન આ દ્વિતીય બેન્ઝાઇલિક હેલાઇડ અને એવી જ રીતે આપણે તૃતીય બેન્ઝાઇલિક હેલાઇડ દર્શાવી શકીએ છીએ અહીંયા આ તૃતીય કાર્બન છે ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે આ બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીય અને આ છે તૃતીય એના નામકરણ આપણે જોઈ લઈએ આઈયુપીએસી નામકરણ યસ તો આને એક કાર્બન વાળી સિસ્ટમ 1 ક્લોરો મિથેન આનું નામ થઈ જાય 1 ક્લોરો મિથેન અને 1 ઉપર છે બેન્ઝીનની રિંગ જ્યારે બેન્ઝીનની રિંગ વિસ્થાપિત સમૂહ તરીકે હોય ત્યારે એને કહેવામાં આવે છે ફિનાઇલ તો 1 ફિનાઇલ 1 ક્લોરો મિથેન આનું નામ છે 1 ફિનાઇલ 1 ક્લોરો મિથેન આનું નામ છે 1 ફિનાઇલ નો P અને ક્લોરીન નો C કોણ પહેલા લખશો ક્લોરો ઓકે 1 ક્લોરો 1 ફિનાઇલ મિથેન 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન 1 ક્લોરો 1 ફિનાઇલ 1 મિથાઇલ ઇથેન હવે અહીંયા ત્રણ વિસ્થાપિત સમૂહ છે મિથાઇલ છે કારણ કે લાંબા લાંબી સુત્રાટી થઈ આપણી બરાબર છે આ એક નંબરનો કાર્બન છે એક નંબરના કાર્બન સાથે મિથાઇલ છે અને એક કાર્બનના સાથે ફિનાઇલ છે અને ક્લોરો છે મિથાઇલ ફિનાઇલ અને એલએનઓપી ઓકે આ ક્રમ છે 1 ક્લોરો 1 મિથાઇલ 1 ફિનાઇલ ઇથેન તો આ થઈ ગયા નામકરણ બેન્ઝાઇલિક હેલાઇડના ઓકે ત્રીજું વર્ગીકરણ બરાબર જોઈ લઈએ એલાઇલિક હેલાઇડ બહુ મજાનું વર્ગીકરણ છે એલાઇલિક હેલાઇડ તો એલાઇલિક હેલાઇડ કોને કહેવાય તો તમારો જે હેલોજન પરમાણુ છે તે જે કાર્બન સાથે જોડાયેલું એનું સંકરણ sp3 હોય પણ એની બાજુમાં કાર્બન ડબલ બંધ હોય તો એવા સંયોજનોને એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે આનું સામાન્ય નામ છે એલાઇલિક હેલાઇડ એટલે કે ક્લોરાઇડ એલાઇલિક ક્લોરાઇડ ફરી એક વખત એલાઇલિક સામે ધ્યાન આપો આ બંને સેમ છે એમાં કોઈ નવીનતા નથી એલાઇલિક હેલાઇડ ઓકે તો એલાઇલિક હેલાઇડ માટે શું છે એલાઇલિક હેલાઇડ ની શરત છે કે તમામ હેલોજન જેની સાથે જોડાયેલ હેલોજન એક સરખે ક્લોરાઇડ ક્લોરિન બ્રોમિન આયન રિલેશન sp3 સંકરણ હોવું જોઈએ એની બાજુમાં કાર્બન ડબલ બંધ હોવા જોઈએ ઓકે મિત્રો આના માટે એક ઉદાહરણ અહીંયા પણ લઈ શકું છું કાર્બન ડબલ બંધ છે બરાબર છે આ હેલોજન જોડાયેલો આ એલાઇલિક કહીશો નહીં કહી શકાય ઓકે
ઓકે આને એલએન કહેવાય આ કહી શકાય બરાબર છે એટલે કે હેલોજન જે પરમાણુ સાથે જોડાયેલો છે તે તો sp3 સંકરણ હોવું જોઈએ ઓકે મિત્રો તો આના નામકરણ પણ આપણે સાથે સાથે જોયા છે આનું આઈપીસી નામકરણ આપણે કરવું હોય તો ઇથીન છે અને હેલોજન છે તો ધ્યાનમાં રાખવાનું કે હેલોજન કરતા ઇથીનને ઓછો નંબર આવવો જોઈએ 1 2 સોરી ઇથીન નો નંબર ઓછો આવવો જોઈએ 1 2 3 3 chloro 3 chloro prop 1 in આનું આઈપીસી નામ થશે 3 chloro prop 1 in 3 chloro prop 1 in કેમ સર 3 chloro 1 2 3 આઈથી નંબરિંગ આવ્યું હોત તો આઈથી નંબરિંગ આવ્યું તો પ્રોપ 2 ઇન થા ઇન ને ઓછા મોછો નંબર ડબલ ડબલ ને આવવો જોઈએ તો અહીંયા છે 3 chloro prop 1 in હવે આની એક હું ટ્રિક તમને સ્પેશિયલ આપીશ કે ક્રિયાશીલ ક્રિયાશીલ સમૂહને પ્રાધાન્ય આપો ઓકે તો તમે ખાસ અહીંયા સમજી ગયા બેન્ઝાઇલિક હેલાઇડ એલાઇલિક હેલાઇડ અને અને અહીંયા છે પ્રાથમિક આલ્કાઇન હેલાઇડ દ્વિતીય આલ્કાઇન હેલાઇડ અને તૃતીય આલ્કાઇન હેલાઇડ નેક્સ્ટ વર્ગીકરણની અંદર બીજું વર્ગીકરણ આપણે કર્યું કાર્બનની સંકરણ કેવું છે sp3 કાર્બન સાથે જોડાયેલો હોય તેમાં ઓકે હવે આપણે એવા ઉદાહરણ લેવા છે કે હેલોજન પરમાણુ જેની સાથે જોડાયેલો હોય તે sp2 સંકરણ હોય મતલબ આ ટાઈપનું હોય તો એના બે પ્રકાર છે એક છે વિનાઇલિક હેલાઇડ વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ એરાઇલ અને એરિન એરિન સંયોજન હેલો એરિન સંયોજનો જે આપણું છે હેલો એ ઓકે વિનાઇલિક હેલાઇડ વિનાઇલિક હેલાઇડ તો અહીંયા CH11CHCl આને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ અને બ્રોમિન હોય તો એને કહેવાય વિનાઇલ બ્રોમાઇડ આમાંથી જ વિનાઇલ ક્લોરાઇડ માંથી પોલિવિનાઇલ ક્લોરાઇડ PVC બને છે વિનાઇલ ક્લોરાઇડ બરાબર છે ઓકે તો મને તમે કહેશો આ વિનાઇલ ક્લોરાઇડ છે કે એલાઇલિક ક્લોરાઇડ છે યસ વેરી ગુડ વિનાઇલ છે કે એલાઇલ છે વિનાઇલ છે કારણ કે આ કાર્બન કેવું સંકરણ છે sp2 વિનાઇલ અને એલાઇલ માં ફરક એવો છે કે વિનાઇલ એલાઇલ ની અંદર હેલોજન પરમાણુ કાર્બન સાથે જોડાયેલો sp3 હોય પછી તે બને કાર્બન એલાઇલ માં કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોવો જોઈએ હેલોજન sp3 કાર્બન સાથે આમાં હેલોજન sp2 કાર્બન સાથે જોડાયેલો હોય છે જેને આપણે વિનાઇલિક હેલાઇડ એટલે આઈ વિનાઇલ છે આઈ વિનાઇલ આપણને નીટ ની અંદર ક્વેશ્ચન પૂછી શકે નીચેનામાંથી કયો વિનાઇલ છે અથવા નીચેનામાંથી કયો એલાઇલ છે વિનાઇલ અને એલાઇલ માં આડાઅવળું થવાની સંભાવના છે અને સિમ્પલ છે મગજમાં ફિટ કરી દો વિનાઇલ એટલે sp2 કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોવો જોઈએ અને એલાઇલ એટલે sp3 સાથે જોડાયેલો હોય ઉદાહરણ લઈએ ઓકે આ હેલોજન પરમાણુ લાગેલો છે એ કેવા સંકરણ છે આ સંકરણ કેવું છે sp2 ડબલ બોન્ડ હોય એટલે તે કાર્બન નું સંકરણ કેવું હોય sp2 sp2 કાર્બન સાથે તો હેલો એ સંયોજનો છે આ મિત્રો ઘણા બધા આઈપીએસી નામકરણની પ્રેક્ટિસ કરી શકાય ઘણી બધી પ્રેક્ટિસ કરી શકાય થોડી પ્રેક્ટિસ લઈએ અને આ ટોપિક ને પૂર્ણ કરીએ બાકીના જે છે નામકરણ તમે તમારી ટેક્સ્ટ ની અંદર જોઈ શકો છો બધા નામકરણ સરળતાથી તમને આવડી જશે ઓકે તો અહીંયા બે ક્વેશ્ચન છે ખાસ કરીને એક ક્વેશ્ચન છે ઓકે આઈપીએસી નામકરણ છે તમારી પાસે મળી જશે તમને આવડી જશે C5H11B આના શક્ય 8 બંધારણીય ઘટકોના બંધારણો C5H11Br હું નથી લખતું મિત્રો ઓલરેડી તમને 11th માં પ્રેક્ટિસ કરાવી દીધી છે C5H11Br ના 8 બંધારણીય સૂત્ર લખવાના છે અને તે પ્રાથમિક છે દ્વિતીયક છે કે તૃતીયક છે એટલે તમારે જોવાનું હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલું કેટલા કાર્બન સાથે જોડાયેલો છે જો એક સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક બે સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક અને ત્રણ સાથે જોડાયેલો હોય તો તૃતીય
ઓકે આના તમારે કુલ કેટલા સ્ટ્રક્ચર બનાવવાના છે આઠ જુદા જુદા સ્ટ્રક્ચર બનશે હું અત્યારે બનાવવાનો નથી તમારે જાતે પ્રયત્ન કરવાનો છે એકાદું રહી જાય તો ફરીથી પ્રયત્ન કરો ક્યુ રહી ગયું છે રિપીટ થાય છે કે નહીં પ્રેક્ટિસ વગર તમે કરી શકશો નહીં જાતે પ્રેક્ટિસ કરવાની છે અહીંયા થોડા આઈએમએસી નામ લઈ લઈએ ઓકે અહીંયા છે મિથાઇલ હાઇડ્રોજન હાઇડ્રોજન જરા આ રીતના સ્ટ્રક્ચર લખવાની તમારે પ્રેક્ટિસ કરવાની છે તમને આવું સ્ટ્રક્ચર મળે જેની અંદર બોન્ડ ખાલી કાર્બન હાઇડ્રોજન બંધ બતાવેલા હોય તો એમાં ઘણી વખત પ્રોબ્લેમ થતો હોય છે બે ઉદાહરણ લઈ લો બાકીના ઉદાહરણ તમારે જાતે કરવાના છે સમજી શકશો યસ આ કાર્બન સાથે બ્રોમિન હાઇડ્રોજન અને CH3 જોડાયેલા છે CH3 જોડાયેલા ઓકે તો આને આપણે આઈએમએસી નામકરણ સિમ્પલ મિત્રો નામકરણ છે નામકરણ કાંઈ અઘરું છે નહીં ઓકે અહીંથી નામ નંબરિંગ આપો 1 2 3 4 આને હું પહેલા સિમ્પલ લખી નાખું એટલે તમને વધારે મજા આવશે CH3 પછી આ C ડબલ બોન્ડ C ઓકે પાછો અહીંયા C અને એની સાથે CH3 અને Br પછી આ CH3 અહીં લખું Br અહીં લખું કાંઈ વાંધો છે હવે આપણે આઈએમએસી નામકરણ કરવાનું બોલો સરળ લાગે કે ન લાગે લાગે બરાબર છે કે હાઇડ્રોજન બાકી રહી હોય તો લખી નાખું છું ઓકે અહીંથી નંબરિંગ આપો 1 2 3 4 5 બરાબર અહીંથી નંબરિંગ આપો 1 2 3 4 5 અહીંયા ડબલ બોન્ડ ને બે નંબર આવે છે અહીંયા ડબલ બોન્ડ ને ત્રણ નંબર આવે છે કયો નંબરિંગ સાચો ઉપર વાળો નંબરિંગ સાચો છે તો ઉપર વાળા નંબરિંગ પ્રમાણે નામકરણ કરી નાખો 4 બ્રોમો ઉપર વાળા નંબરિંગ પ્રમાણે 4 બ્રોમો કેટલા કાર્બન છે 5 કાર્બન છે 4 બ્રોમો પેન્ટ કેટલા ઉપર એક છે 2 ઉપર પેન્ટ 2 ઇન 4 બ્રોમો પેન્ટ 2 ઇન આની અંદર થોડી તકલીફ પડશે એટલે એને આવા સાદા સ્ટ્રક્ચર ની અંદર લઈ આવો અહીંથી તમને સમજાવવાનો પ્રયત્ન કરો 1 2 3 4 અને 5 હવે અહીંયા બીજું તમે અહીં ટ્રાય કરો 1 2 3 તો અહીંયા ડબલ બંધને 3 નંબર આવ્યો અહીંયા 2 એટલે ખબર પડી ગઈ કે ઉપરનો નંબરિંગ સાચો છે ઓકે 5 કાર્બન એટલે પેન્ટેન અને 4 ઉપર બ્રોમો 4 બ્રોમો પેન્ટ 2 ઇન આને આપણે સીધું સીધું નામકરણ કરવાનો પ્રયત્ન કરીએ ઓકે 1 2 3 આ બધા જો 4 અહીંયા 4 અને 5 લાંબા લાંબી શૃંખલા પસંદ કરવાની કે મેં આમ ગયો તો 4 થઈ અહીંયા 5 નીકળી બરાબર છે બીજો ઓપ્શન એ છે 1 2 3 તો ડબલ બંધ ત્રીજો નંબર આવે છે આ બંધથી ડબલ બંધ ને 2 નંબર ડબલ બંધ જ્યાંથી શરૂઆત થાય જે કાર્બનની નંબર ને 2 નંબર ડબલ બંધ નો ગણવાનો એટલે ઉપરનો નંબરિંગ સાચો છે 1 2 3 4 5 5 એટલે પેન્ટ પેન્ટ 2 ઇન ઓકે વાત બાકી રહી અહીંયા આ 2 ની તો બ્રોમિન છે ને મિથાઇલ છે બ્રોમોનો પી અને મિથાઇલનો એન પેલા લખવાનો બ્રોમો નંબર જે હોય તે 4 બ્રોમો 4 બ્રોમો મિથાઇલ કેટલા ઉપર છે 3 ઉપર 3 મિથાઇલ 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન પેન્ટિંગ પેલા કેતા હતા પણ આઈએમએસીમાં વખતો વખત સુધાર થતા હોય છે આનું નામ લખવાનું છે પેન્ટ 2 ઇન તો મિત્રો બીજી બાકીની જાતે પ્રેક્ટિસ કરવાની છે વિડીયોની લેન્થ ઘણી લાંબી થઈ જાય એટલા માટે હું અહીંયા જ વિરામ આપું છું તમે ઓર્ગેનિક ને ફીલ કરો એવી હું આશા રાખું છું પરંતુ રોજના રોજ વિડીયો જોતા રહો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વેરી મચ